सूर्य नमस्कार पांच की स्थिति वर्णन जोया बाद छ अने सात की स्थिति वर्णन जोईशु। सूर्य नमस्कार पांच में आपणे जोईशु एम घूटण छाती अने कपाळ आ स्थिति में होईए छे। छ मांथी सात में जवा माटे जमीन पर सूईने ज सहज शरीर ऊंचू करवानुं अने धीमे थी आगळ खेंचवानुं छे। बे पग जे छे एना वजन थी आगळ खेंचवानुं छे। बे हाथ कमर सुधी आवे एवो प्रयत्न करवानो छे अने धीरे थी शरीर ऊंचू करवानुं छे। आ सूर्य नमस्कार छ ની સ્થિતિ થાય છે। બંને પગ પાછળ ભેગા નમસ્કાર માં જે પ્રમાણે હાથ સીધા હોય છે એ પ્રમાણે કોણીમાંથી હાથ સીધા અને આકાશ તરફ નજર। આ સૂર્ય નમસ્કાર છ ની સ્થિતિ છે। છ ની સ્થિતિ ઠીક કરવા માટે પૂરક આસન તરીકે ભુજંગાસન કરી શકાય। ભુજંગાસન માટે આપણે જમીન પર સૂઈ જઈશું, હાથ જે છે એ ખભાની સીધાઈમાં મૂકીશું, ધીરેથી હાથ ઊંચા કરીશું। હાથ ઊંચા કરીને આપણે આ કૃતિ કરવાથી આપણી સૂર્ય નમસ્કાર છ ની સ્થિતિ ઠીક થઈ જાય છે। બીજી કૃતિ છે, હાથ બરાબર મોઢા ઉપર બાજુમાં મૂકી ધીરેથી વજન હાથ પર લેતા આ પ્રમાણે પણ કરી શકાય। આ સૂર્ય નમસ્કાર છ ની સ્થિતિ ઠીક કરવા માટેનો આસનનો અભ્યાસ છે, એવું પણ કરી શકાય, એકવાર બતાવું છું। ધીરેથી સૂર્ય નમસ્કાર છ ની સ્થિતિમાં આમ ઊંચું થઈ જવું, ધીરે ધીરે આપણી સજ્જતા વધારવી, હાથ જે છે એ સીધા કરીને રાખવા અને પગના ઉપયોગથી ધીરે ધીરે આગળ ખસવું, જેમ હું ખસીને આ પ્રમાણે પહોંચ્યો છું। આ સ્થિતિ બરાબર થઈ હશે તો છ માંથી સાતની સ્થિતિમાં બિલકુલ સરળ છે। જો છ માં તમે હાથ પગ બરાબર હલાવ્યા હશે તો સાતની સ્થિતિ બિલકુલ ઠીક થઈ જ જશે। પર્વતાસન, સાતમાં પર્વતાસન છે, એડી જમીનને અડકેલી, બે હાથ છે એમાં વચ્ચે નજર, બે હાથની વચ્ચે નજર અને શરીર પાછળ ખેંચવાનું છે, બિલકુલ પર્વત જેવી સ્થિતિ થવી જોઈએ। આ સ્થિતિ ઠીક કરવા માટે પૂરક આસન છે, આપણા બંજા પર આપણે રહીએ છીએ, પગના એડી નથી અડતી તો એક પગ વાળીએ બીજા પગને ખેંચીએ, આ પ્રમાણે કરી શકાય। આ કૃતિ કરવાથી આપણી સ્થિતિ સાતની ઠીક થશે। જોઈએ એકવાર, સૂર્ય નમસ્કાર છ, છ માંથી ધીરેથી શરીર પાછું લેવાનું છે, બિલકુલ શરીર આ પ્રમાણે ખેંચેલું પર્વત જેવું થવું જોઈએ। આ સાતની સ્થિતિ છે। સાતમાંથી આપણે બંને પગ જે છે એમાંથી જે પગ પહેલાં પાછો લઈ ગયા હતા એ જ પગ આગળ લાવીશું અને આઠ જે ત્રણની સ્થિતિ શીખ્યા છે એ જ પ્રમાણે કરીશું। નવ અને દસ, તો સૂર્ય નમસ્કારની એકથી દસે દસ સ્થિતિનું આપણે વર્ણન, એની સ્થિતિ અને એમાં સુધાર કરવા માટેના પૂરક આસનો જોયા। એની સાથે શ્વાસોશ્વાસની ક્રિયા આપણે સૂર્ય નમસ્કાર દરમિયાન કરીએ છીએ, એનો અભ્યાસ ચાલુ રાખવાથી સંપૂર્ણ લાભ થાય છે। સૂર્ય નમસ્કાર માટે આપણે મંત્રોચ્ચાર, તેર આસન અને ત્યારબાદ પૂર્ણાહુતિનો શ્લોક આપણ આગળના સમયમાં જોઈશું।